કરીએ કોર્પોરેશન એમએલએ હવે હવે એમપી ની સીટ કઈ રીતે જુઓ છો આ એક સ્ટેપ બાય સ્ટેપ ને તમામ સીટો ભાજપ ના એક અદના કાર્યકર મને સૌપ્રથમ કોર્પોરેટર બનવાની જવાબદારી મળી બે અઠ્ઠા હું કોર્પોરેટર સાડા સાત વર્ષ વિવિધ કમિટીના ચેરમેન તરીકે મેં કાઢ્યા પ્રજાની પાયાની સુવિધાઓનો કામ કરવાનો મને ખૂબ અનુભવ મળ્યો ત્યારબાદ પાર્ટીએ મને બે વખત ધારાસભ્ય બનવાની તક આપી રાજ્ય સરકારના પ્રશ્નો એનું નિરાકરણ કરવામાં પણ પ્રજા વચ્ચે કામ કરવાનો મને આનંદ થાય ને પ્રજાનો ખૂબ સમર્થન મળ્યું આજે ભારતીય જનતા પાર્ટીએ મને રાષ્ટ્રીય લેવલે કામ કરવાનો અવસર આપે છે ત્યારે પરમ આદરણીય અમિતભાઈ સાહેબ અને પરમ આદરણીય મોદી સાહેબ તેમજ प्रदेश નેતૃતોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અચાનક જ્યારે જાહેરાત થઈ નામ ઘણા બધા હતા અચાનક જ્યારે જાહેર થઈ ત્યારે લાગતું હતું કારણ કે સવારે તો તમે કિરીટભાઈના પ્રચારમાં હતા સાથે એમના રાઉન્ડમાં હતા લાગ્યું હતું કે કિરીટભાઈનો પ્રચાર કરતા કરતા તમને બી ટિકિટની લોટરી લાગી શકે લોટરી ગણો કે જે ગણો એ કલ્પના નહોતી પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ મારા પર વિશ્વાસ મૂક્યો અને મને લોકસભાનો ઉમેદવાર તરીકે યોગ્ય ગણ્યો એ બદલ ખરેખર નેતૃત્વનો આભારી છું અને એક વાત ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જેમાં અદના કાર્યકર્તાને

તમે પણ પાર્ટી માટે ખૂબ કામ કર્યું છે લોકોને સમજાવવા માટે પાટીદારોમાં જઈને લાગે છે એ એનો ફાયદો મળ્યો છે હસમુખભાઈને આપ એવું અનિલભાઈ વિચારી શકો પરંતુ હું તો એટલું જ માનું આ વંશ પરિવાર વાળી પાર્ટી નથી અદના કાર્યકર્તાની કદર કરનારી પાર્ટી છે અને આ પાર્ટીના કાર્યકર્તા હોવાનું મને ખૂબ ગૌરવ છે પાટીદાર ફેક્ટર જે રીતે નારાજગીના આંદોલન તમામ હતું એ નડશે તમને લાગે છે આ આંદોલનનું ફેક્ટર મને બે હાજર સત્તર ની ચૂંટણીમાં પણ નહોતું મળ્યું જયારે આંદોલન પીકું પડતું હાલ તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી જયારે સવર્ણ સમાજ માટે દસ ટકા અનામત ની જાહેર જાહેરાત કરી છે ત્યારે સવર્ણ સમાજમાં અને વિશેષ કરીને પાટીદાર સમાજમાં કોઈ અત્યારે રોષ જોવા મળતો નથી એટલે એ ફેક્ટર નડવાનો કોઈ સમસ્યા જ નથી કે જે રીતે સ્પષ્ટતા સાથે પોતાની વાત કહી છે છે કીધું પાર્ટી એ તેમના ઉપર અચાનક જે રીતે મૂક્યું છે વિશ્વાસ તેમાં પાટીદાર અનામત આંદોલન પણ તેમને સમય દરમિયાન બે હજાર સત્તરમાં નહોતું નડ્યું અને હવે પણ જે પાટીદારો છે તેમને નહીં નડે જીતનો વિશ્વાસ જરૂરથી વ્યક્ત કર્યો છે